હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે મારા હનુમાનજી દદુને મનાવવાથી. એન્ડ આ તરફ પહેલાં મેં પહેલી ડેઇલી રૂટીનની જેમ મારું ગરમ પાણી, એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટ થઈ જઈશ રેડી, કેમ કે આજે મોર્નિંગમાં જ મારે જવાનું છે જોબ પર. એન્ડ વહેલી સવારમાં ઠંડી બી બહુ જ છે, સો ફટાફટથી જેકેટ વગેરે પહેરી એન્ડ મેં થઈ જઈશ રેડી, એન્ડ ત્યાર પછી નીકળી જઈશ. કેમ કે આજે મારી જોબ છે એક સીસીટીવી કેમેરા એક્સપોની અંદર, સો બહુ જ દૂર આવ્યું છે. સો પહેલાં તો મેં ફટાફટથી રેડી થઈ એન્ડ નીકળી જઈશ. એન્ડ હા દોસ્તો, ઘણા સમયથી હમણાં મેં વ્લોગ બી અપલોડ નથી કરી શકતી, બટ કેમ કે હમણાં મારી જોબ પરથી મેં ફ્રી નથી થઈ રહી, સો વ્લોગ બી મેં અપલોડ નથી કરી શકતી, એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી મળતો. સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું એક્સપો, એન્ડ આ તરફ તમે જોઈ શકો છો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ એક્સપોની અંદર, અમારી જોબ છે અત્યારે ત્યાં. સો હવે જઈશું ડાયરેક્ટ અંદર સ્ટોલ. સો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં જ અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં અમારી જોબ છે. સીસીટીવી કેમેરા એક્સપો ચાલી રહ્યો છે ત્યાં, એન્ડ ઠંડીના દિવસો બી ચાલી રહ્યા છે, સો ઠંડીના લીધે થોડી તબિયત બી ખરાબ થઈ ગઈ છે, બટ ચલો કોઈ નહીં. એન્ડ હા, હમણાં મારા સ્ટડી વ્લોગ બી નથી આવી રહ્યા કેમ કે મેં જોબમાં બીજી છું, સો મેં સ્ટડી કરી જ નથી શકતી એન્ડ વ્લોગ શૂટ બી કરવાનો ટાઈમ નથી મળી રહ્યો. એન્ડ ચલો આજે તમને બી આ એક્સપોની વિઝિટ કરાવીશું. આ બધા અલગ અલગ સ્ટોલ આવેલા છે જેમની અંદર સીસીટીવી કેમેરા વગેરે એન્ડ ઇલેક્ટ્રોનિક્સના અલગ અલગ સાધનો એન્ડ સ્પીકર વગેરે બધા અલગ અલગ સ્ટોલ છે અંદર. એન્ડ આ વ્લોગ મેં થોડો લેટ જ અપલોડ કરી રહી છું કેમ કે જ્યારે એક્સપો ચાલી રહ્યો હતો ત્યારે મને ટાઈમ જ નહોતો મળ્યો. સો ફાઇનલી એન્ડ હા દોસ્તો, જ્યારે સ્ટડી જોડે તમે તમારા ખર્ચાઓ જાતે ઉઠાવતા હોય, જાતે મહેનત કરીને કમાતા હોય, ત્યારે રાત હોય યા દિવસ કામ તો કરવું જ પડે. તો અત્યારે અમારી બી કંઈક આવી જ હાલત છે. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ અમે આવી ગયા છીએ જમવા. સો ફાઇનલી આપણી વાત ત્યાં ચાલી રહી હતી કે જ્યારે તમારા સ્ટડી જોડે તમે મની બી જાતે જ એડજસ્ટ કરતા હોય, ત્યારે તમારે જાતે જ બધું કરવાનું હોય છે. તો અત્યારે અમે લોકો બી રાત દિવસ કંઈ બી જોયા વગર જ્યારે બી અમારી જોબ પર જવાનું હોય ત્યારે અમે લોકો નીકળી જતા હોઈએ છીએ. સો આ જ રીતે અત્યારે અમારી જોબ પર અમે લોકો બી કંઈક બીજી છીએ. સો એમના લીધે રનિંગ, રીડિંગ બધું સ્કીપ છે. એન્ડ આઈ હોપ કે જે લોકો ઘરેથી તૈયારી કરી રહ્યા છે એમની બેસ્ટ ચાલી રહી છે. હેલો એવરીવન, સો ફાઇનલી અત્યારે વાગે છે સાંજના 6 એન્ડ અમે લોકો બી અમારી જોબ પરથી થઈ ગયા છીએ ફ્રી એન્ડ હવે જઈશું ડાયરેક્ટ ઘર પર ફરવા. ફરવા મેડમ? ફરવા તો નહીં જઈએ કેમ કે ફરવાનો ટાઈમ જ નથી, આ તો જસ્ટ બોલવા માટે. બાકી ઘરે જઈને સુઈ જવાના છીએ કેમ કે આજે બહુ જ ટફ ડે હતો. બટ તમારી સામે હસીએ છીએ અને તમને પણ હસાવીએ છીએ, મજા કરાવીએ છીએ. એન્ડ કાલે મોર્નિંગમાં પાછું અહીંયા જ આવવાનું છે. સો બાય. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. એન્ડ ત્યાંથી છૂટી મેં અત્યારે આવી ગઈ છું ડાયરેક્ટ જમવા માટે. રિક્વેસ્ટ કરીશ કે જે લોકોએ યુએનવીના સ્ટોર પર પોતાનું વિઝિટિંગ કાર્ડ ડ્રોપ કર્યું છે એ લોકો યુએનવીના સ્ટોર પર હાજર રહેવા નમ્ર વિનંતી, કેમકે થોડી જ વારમાં અમે લોકો યુએનવીના સ્ટોર પર લકી ડ્રો અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. તો બધા ગેસ્ટ એન્ડ ક્લાયન્ટ એન્ડ વિઝિટરને મેં રિક્વેસ્ટ કરીશ કે યુએનવીના સ્ટોર પર હાજર રહેવા નમ્ર વિનંતી, કેમકે થોડી જ વારમાં અમે લોકો લકી ડ્રો અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. તો યુએનવીના કેવું લાગી રહ્યું છે આપ લકી વિનર બન્યા છો? ખૂબ ખૂબ સરસ. Thank you.
આવ્યા.